જામનગરના 7 રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધીના માર્ગ પર શહેરનો પ્રથમ ફ્લાયઓવર બ્રિજ બનવાનો છે. આ પ્રોજેક્ટ માટે અગાઉ સરકારે 100 કરોડનો ખર્ચ મંજૂર કર્યો હતો. દરમિયાન આજે જામ્યુકોના હોદ્દેદારોની 5 વર્ષની મુદત પૂર્ણ થાય એ પહેલા સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠક યોજાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં 7 રસ્તાથી સુભાષ બ્રિજ સુધીના ફ્લાયઓવર બ્રિજ પ્રોજેક્ટ માટે 197.78 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ 18 કરોડના વિવિધ કાર્યો સહિત કુલ રૂપિયા 215 કરોડ 44 લાખના વિકાસ કાર્યોનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જામનગરમાં ખોડિયાર કોલોની પાસે નીલકમલ સોસાયટી નજીક તુષારભાઈ નામના વ્યક્તિના મકાનમાં આજે આગ લાગી હતી. આ મકાન ઘણા સમયથી બંધ હતું માટે આગ કેવી રીતે લાગી એ અંગે વિવિધ અટકળો થઈ રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. આખરે આગ પર કાબુ મેળવી લેવાતા મકાનમાં ઘર વખરી સહિત કુલ 4 લાખનું નુકસાન થયાનું અનુમાન છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 દર્દીના મૃત્યુ થતાં ફફડાટ થયો છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 949 દર્દીઓના મૃત્યુ થયા છે, પરંતુ સરકારી ચોપડે જિલ્લામાં કોરોનાથી ફક્ત 35 મૃત્યુ થયા હોવાનું જ દર્શાવવામાં આવી રહ્યું છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 23 કેસ સહિત જિલ્લામાં કુલ 32 કેસ નોંધાયા છે.